મિત્રો, રિલેશન તર્કની અંદર સંબંધો જે એકબીજાના છે એના આધારિત વારંવાર બેંકમાં, જીપીએસસીમાં, અન્ય પરીક્ષામાં, પીએસઆઈમાં, કોન્સ્ટેબલમાં આવા રિઝનિંગના પ્રશ્નો પૂછી શકાય છે. તો આજે રિલેશન એટલે કે જે સંબંધો એકબીજા સાથેના છે એના આધારે સંબંધો ક્લિયર કરવાના હોય છે. આ એટલો બધો સહેલો સબ્જેક્ટ છે, પણ એને માટે આપણે થોડું એક વિચારી લઈએ અને બસ એ માત્ર વિચાર તમે જાણો જ છો, બસ ખાલી એને આપણે અમલમાં મૂકવાનો છે. એકદમ સિમ્પલ છે, સિમ્પલ લોજિકથી હું તમને વાત કરી રહ્યો છું. પહેલી વસ્તુ એ છે કે દાખલા તરીકે આપણે પેઢી છે એ આપણે વિભાગવાર નક્કી કરી લઈશું કે આ પેઢી, પછી એના પછીની પેઢી, પછી એના પછીની પેઢી વગેરે વગેરે. જેમ કે આપણી પેઢી એટલે શું? તો આપણી પેઢી એટલે આપણા ભાઈ બેન, કાકાના દીકરા, મામાના દીકરા, માસીની દીકરી, આ બધા આપણા કઝિન જે કંઈ કહેવાય એ આપણી પેઢી ગણાય. તો પહેલી વાત એ છે કે એ સંબંધ સમજતા પહેલાં આપણે પુરુષ અને સ્ત્રી આ બંને ક્યાંક કાકા આવે છે, ક્યાંક કાકી આવે છે, મામા આવે છે, મામી આવે છે, તો એ સ્પષ્ટ કરવા માટે આપણે એક કામ કરશું, જ્યાં જ્યાં પુરુષ હશે ત્યાં આપણે આ રીતે ચોરસ બનાવશું અને જ્યાં સ્ત્રી હશે ત્યાં આપણે રાઉન્ડ કરશું. એટલે સંકેતથી જ ખબર પડી જશે કે આ પુરુષ છે અને આ સ્ત્રી છે. બીજી વાત પણ એક કરશું કે જો ભાઈ બહેન હશે તો આપણે એક લીટીથી જોડશું અને જો પતિ પત્ની હશે તો એ ડબલ લીટી, ભવોભવના બંધન. ઓકે, તો આ બે વસ્તુ અને હવે આપણે સમજી જશું. દાખલા તરીકે વિચારીએ, આમ જો તો પતિ પત્ની પણ એક જ પેઢીને જેને આપણે તુંનો વ્યવહાર હોય, તુકારે આપણે કહી શકીએ એવા, તો એ આપણી પેઢી થશે. દાખલા તરીકે સિમ્પલી વિચારી કે દાખલા તરીકે આમ હશે તો તમને સમજાઈ જશે કે આ પતિ પત્ની છે, આ બે બહેનો છે. અચ્છા, આ છે તો કે ભાઈ છે. અચ્છા, જો આની બેન છે એનો ભાઈ છે તો આ પણ કેવા થયા? ભાઈ બેન થયા. તરત કોઈ પૂછે કે આને આ શું થાય, તો તરત વિચારો કે ભાઈ આની આ બેન છે, આ એના મિસ્ટર છે, તો શું થાય? તો આ બંને બી થાય. બરાબર, ઊંધું પૂછાય તો આ એના મિસિસના બ્રધર એટલે કે સાળા થાય. તો આ એક વસ્તુ ખાલી આકૃતિના આધારે તમને ખબર પડી જશે. મિત્રો, દાખલા તરીકે વિચારી કે આ છે એના પપ્પા, એના મમ્મી, તરત વિચારવાનું કે આપણે ઉપર જવાનું કે આ એના શું હશે? પપ્પા. આ એના શું હશે? મમ્મી. બરાબર, એનાથી ઉપર આ કોણ છે? તો કે એના પપ્પાના પપ્પા. પપ્પાના પપ્પા એટલે દાદા. તરત વિચારી લો કે આના પપ્પા આ થશે, એના પપ્પા આ થશે, વગેરે વગેરે. જેમ કે આને આ શું થશે? તો આ એના મિસ્ટર, આ એના પપ્પા એટલે કે આ આના સસરા થશે, આના આ વહુ થશે. એ જ રીતે નીચે પણ જઈ શકાય. જેમ કે અહીંયા આપણે એમ વિચારીએ કે તરત તમે કહેશો કે આ એનો શું થશે? પુત્ર હશે. આ શું હશે? એની પુત્રી હશે. ખ્યાલ છે? તો મિત્રો, હવે કોઈ પણ રિલેશન માટે આપણે આ નક્કી કરી શકશું. જ્યારે ઉપલી પેઢી હશે, જેમ કે પપ્પા, મમ્મી, કાકા, ફોઈ, ફુવા, એ બધી ઉપલી પેઢી થશે. એનાથી ઉપલી પેઢીમાં દાદા, દાદી, એ રીતે નાના, નાની, એની ઉપલી પેઢી. નીચલી પેઢીમાં શું આવે? તો દીકરો, દીકરી, બરાબર, ભત્રીજો, ભત્રીજી, વગેરે વગેરે. બસ મિત્રો, આટલી ખબર પડશે તો એના આધારિત આપણે કોઈ પણ દાખલા આપ્યા હશે એ કરી લેશું. આપણે ખૂબ સારી પ્રેક્ટિસ કરશું અને એના આધારે તમે લોકો સ્પષ્ટ થઈ જશો કે આ તો બહુ સહેલું છે. આર યુ ઓકે?